ભાગી ગઈ ને મને કાઈ ખબર નથી, પણ આ લોકો મારી વાત નહીં માને. જ્યાં લગી હું આયા છું ને ત્યાં સુધી હંદા એક પછી એક આવીને ટપલી ડાવ રમી સારે. વાપસી ને અજ્યા પાસે થી આજ તો બસી ગયો, પણ બે ને ચટકા હાથમાં આવ્યા કરે. ધીરજ ખૂટે ને ત્યારે એવું કરીએ કે જાણે જીવ જાય નહીં ને મોત આવે નહીં. ના ના, એવું મારે ખાવા નથી દેવું, નથી દેવું મારે. રણજીત સિંહ, પહેલા વેડાથી ઉપર નથી આવતા તમે લોકો, હા? પોતે પોચી ન વળો એટલે નાના બાળકોનો ઉપયોગ કરવાનો? અરે શિખંડી પણ આવું નહોતા કરતા, તમે તો શિખંડી કરતા પણ વધારે નીચે ઉતરી ગયા. બસ તોરલવાઓ, તમારી જીભડી ઉપર કાબુ રાખો. કાબુ છે, જો કાબુ ન હોત ને તો એ મારી સામે ઉભા ઉભા સળગી ગયા હોત મારી વાતો સાંભળીને. ચલો બોલો, મારો છોકરો કેવલ ક્યાં છે? જવાબ આપો. મને નથી ખબર. ખોટી વાત, સાવ ખોટી વાત. સાચી વાત. તમારે માનવું હોય તો માનો અને નહીં માનવું હોય તો નહીં માનો. પણ તોરલવાઓ, એ સાચું છે કે જો મને ખબર હોત કે મારી સોડી તમારા તેણિયાને લઈને ક્યાં હંતાણી છે તો એ નહીં કીધું હોત. મારી સોડી હવેલીને આગ લગાડવા ગઈ હતી, પણ એ રણજીતસિંહ શક્તિસિંહ મૂંઝવાનું લોહી ઘરે ટાંકણે એણે ભડકાની આગ નહીં વેદનાની આગ લગાડી દીધી. ભડકાની આગ હોત ને તો ક્યારની તાઢી પડી ગઈ હોત અને રાખાઈ ક્યારની ઉડી ગઈ હોત. પણ આ તો વેદનાની આગ ક્યારે તાઢી ન પડે અને એની રાખમાં અંદાય હડકતા રહે જિંદગીભર. હવે આ રાખમાં તમે બેઉ જણા ભાઈલાલ અને હવેલીના હંદાય હડકતા રહે. ભડકાની આગથી તો છુટકારો પામી ગયા હોત તમે, પણ આ વેદનાની આગ